મિત્રો, આજે આપણે લાઈવ ક્લાસની અંદર મજાનો ટોપિક લઈને આવ્યા છે, નવલકથાકાર ધીરુબેન પટેલ. હવે વાત કરીએ, મિત્રોને ઘણા બધાની કન્ફ્યુઝન છે. એક કમેન્ટ પણ પડી છે કે ધીરુબેન પટેલનો જન્મ 25 મે 1926 વડોદરામાં થયો છે. હવે મિત્રો, જો તમે આ જન્મ તારીખ જ તમે ખોટી જોતા હોય, આ જન્મ તારીખ ખોટી છે, 25 મે નહીં, પણ એમનો જન્મ પરમ દિવસે એટલે કે 29 મે 1926 રોજ ગયો છે. 95 વર્ષ પૂરા થયા અને 96મા વર્ષમાં ધીરુબેન પટેલે પ્રવેશ કર્યો છે. ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ આપણે ધીરુબેન પટેલ વિશે. તમને એવું થશે કે બેને ધીરુબેન પટેલનો ટોપિક કેમ પસંદ કર્યો છે, થાય એવો પ્રશ્ન. કદાચ કોઈને ખ્યાલ હોય તો ગુજરાતી સાહિત્યમાંથી જ્યારે પ્રશ્ન પૂછાતા હોય ને, આપણે પરીક્ષા લક્ષી પણ જોતા છીએ, ગુજરાતી સાહિત્યમાંથી જ્યારે પ્રશ્ન પૂછાતા હોય ત્યારે મેં અગાઉ પ્રેમાનંદનું જ્યારે લેક્ચર હતું ત્યારે વાત કરેલી તમને. ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. એ વખતે મેં વાત કરેલી કે સાહિત્યમાંથી જ્યારે પ્રશ્ન પૂછે ને તો 3 કાળ છે. પ્રાચીન કાળ છે, એટલે કે 1050 થી 1414 સુધીનો જે યુગ છે એ, એટલે કે જૈન સાહિત્ય. ત્યારબાદ નરસિંહથી જે શરૂઆત થાય જૈનેતર સાહિત્યની, આપણને 1414 થી 1850 સુધીનો આખો મધ્યકાળ મળે છે. ત્યારબાદ એના પછી આપણને અર્વાચીન યુગ મળે છે કે 1850 થી આજ સુધીનો યુગ, કે જેમાં 6 તબક્કા આવે છે. સુધારક યુગ છે, પંડિત યુગ છે, ગાંધી યુગ છે, અનુગાંધી યુગ છે, આધુનિક છે, અનુઆધુનિક યુગ. અત્યારનો જે તબક્કો ચાલે છે અનુઆધુનિક યુગનો છે. તો અહીંયા 3 ટાઈપના પ્રશ્નો લેવામાં આવે છે. પ્રાચીન યુગમાંથી લે છે, મધ્યકાલીન યુગમાંથી લે છે અને અર્વાચીન યુગમાંથી લે છે. મિત્રો, સૌથી વિશેષ પ્રશ્ન એ પ્રાચીન યુગના, અરે મધ્યકાલીન યુગના વધારે પૂછાય છે. ત્યારબાદ જો તાજેતરમાં કોઈનો જન્મદિવસ ગયો હોય, કોઈને એવોર્ડ મળ્યો હોય, કોઈની કૃતિ એ ખૂબ વખણાઈ હોય, અથવા તો એની કોઈ લેખકની કે લેખિકાની કૃતિનો જો કોઈ અંગ્રેજીમાં અનુવાદ થયો હોય કે બીજી કોઈ પરભાષાની અંદર અનુવાદ થયો, અથવા તો એની કૃતિનું કોઈને સંપાદન કર્યું હોય, તો એવા સર્જકનો પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, તો વાત કરીએ આપણે ધીરુબેન પટેલની, કે 2021ની અંદર જે એક્ઝામ લેવાઈ ગઈ એમાં ધીરુબેન પટેલના 2 થી 3 પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે. એટલે આપણે એવા સર્જક વિશે વાત કરીએ તો ધીરુબેન પટેલને આપણે આજે માણીએ. નવલકથાકાર છે, વિવેચક છે, નવલિકા એમનો સૌથી વિશેષ શોખ રહ્યો છે, લઘુનવલ એમનું સૌથી વિશેષ ખેડાણ લઘુનવલની અંદર રહેલું છે, વિવેચન પણ કર્યું છે એમને, સંપાદન પણ કર્યું છે, એમને અંગ્રેજી કૃતિની અંદર અનુવાદ પણ કર્યો છે. તો એવા લેખિકા છે, સર્જક છે, એમને આપણે જાણીએ. સંપાદન એટલે શું? હા, તો ચલો આપણે ધીરુબેનને સમજતા પહેલા સાહિત્ય ક્ષેત્રની પ્રવૃત્તિ વિશે વાત કરીએ. મિત્રનો પ્રશ્ન છે કે સંપાદન એટલે શું? ઓકે, હા, આઈએમપી તો કહેવાય ધીરુબેન પટેલ. હવે મિત્રએ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે કે સંપાદન એટલે શું. તો મિત્રો, સાહિત્ય ક્ષેત્રે 4 પ્રવૃત્તિ સતત ચાલે છે. 4 પ્રવૃત્તિ કેટલી છે? 4. એક તો સર્જન છે, ભાવન છે, વિવેચન છે અને સંપાદન છે. આ 4 પ્રવૃત્તિ સતત સાહિત્ય ક્ષેત્રે, સર્જન ક્ષેત્રે ચાલતી હોય છે. આ 4 પ્રવૃત્તિમાં સર્જન એટલે શું? તો કોઈ પણ લેખક કોઈ કૃતિની રચના કરે, કોઈ કૃતિની રચના કરે એને સર્જન કહેવાય છે. સર્જન કરનારને શું કહેવાય છે? તો એને સર્જક કહેવાય છે. જે સર્જન કરે એને શું કહેવાય છે? સર્જક કહેવાય છે. ભાવન એટલે, તમારા માટે નવો શબ્દ છે, ભાવન એટલે વાંચન. વાંચન, ભાવન, કોઈ પણ લેખકની કૃતિ છે, સર્જકે લખી છે, જેમ કે ધીરુબેન પટેલની આગંતુક હોય કે કાદંબરીની માં હોય કે કોઈ પણ કૃતિ હોય, એક મુસાફિર હોય, તો આ જે કૃતિ જે છે ધીરુબેન પટેલ લખી ગયા, એ કૃતિને આપણે હવે વાંચીએ છીએ,
તો આપણે જેને વાંચીએ છીએ એટલે આપણે એનું ભાવન કર્યું કહેવાય, એનું વાંચન કર્યું કહેવાય. તો જે વાંચવાની પ્રવૃત્તિ છે એને વાંચન કહે છે, એને ભાવન કહે છે. તો ભાવન કરે એને શું કહેવાય છે? ભાવ. એને શું કહે છે? ભાવક કહે છે. હા, વડવાનલ એમની કૃતિ છે મિત્ર, ધીરુબેન પટેલની છે વડવાનલ. હવે વિવેચન એટલે શું? તો અહીંયા સર્જકે સર્જન ભાવન કર્યું. હવે આ ભાવક એટલે કે અધિકારી ભાવક કહી શકાય ને, કોને? વિવેચન કરનારને. આ ભાવક વાંચે છે. હવે બધા જ એવું નથી કરી શકતા કે કોઈ પણ કૃતિનો સારો નરસો ભાવ શોધી શકે. તો અહીંયા જે અધિકારી ભાવક છે, આ ભાવક વાંચે છે, પણ એમાંથી અધિકારી ભાવક, એ ભાવક એનું વિવેચન કરે છે. વિવેચન કરનારને શું કહે છે? તો વિવેચક કહે છે. વિવેચન કહે છે. આ અધિકારી ભાવક જ્યારે વિવેચન કરે છે, વિવેચન એટલે શું? તો કોઈ પણ કૃતિ છે એ કૃતિનો સારા નરસો ભાવ એ અલગ તારવી આપવો. જેમ કે આપણને કીધું હોય કે આંધળી ગલી જે છે ધીરુબેન પટેલની, આંધળી ગલી, તો આંધળી ગલીની અંદર જે નાયિકા છે કુંદન, એ કુંદન જીવનની જે સ્થગિતતા છે, એ સ્થગિતતા જે પરેશ નાયક છે, પરેશ આ જ્યારે કુંદન છે મુંબઈની અંદર ઘર શોધવા માટે ભાડે શોધે છે ને, એ ઘર શોધે છે, માંડ એને ઘર મળે છે, માંડ એનું જીવન શરૂ કરે છે, ત્યાં એ પોતે એક આંધળી ગલીની અંદર ફસાઈ જાય છે. આંધળી ગલી એક રૂપક આપે છે. તો એ જે વાત કરે છે, હવે આ આપણે કહીએ કે આ પાત્ર ત્યાં બહુ યોગ્ય છે, તો એ કૃતિની અંદર સારા નરસાનો ભાવ જો તારવી આપતો હોય તો એ તારવી આપવાનું કામ કોણ કરે છે? વિવેચક કરે છે. અને એ જે વિવેચક કરે છે એને શું કહેવાય છે? વિવેચન કહેવાય છે. વાત કરીએ સંપાદનની. જેમ કે ઉમાશંકર જોશી છે, કુંદિકા કાપડિયા છે, કવિ નાનહાલાલ છે, પન્નાલાલ પટેલ છે, ઉમાશંકર જોશી છે, સુંદરમ છે, વિનોદ જોશી છે. હવે આ બધા કવિ છે. એ કવિની કોઈ એક કૃતિ, જેમ કે ઉમાશંકરની કોઈ એક કૃતિ હું ઉઠાવું, સુંદરમની કોઈ એક કૃતિ ઉઠાવું, જે કવિઓ છે એ કવિઓમાંથી વિનોદ જોશીની કોઈની એક કૃતિ ઉઠાવું, તો બધી કૃતિઓ ભેગી કરીને મારા નામે જો હું એને પ્રકાશિત કરું તો એને શું કહેવાય? સંપાદન કહેવાય. જેમ કે બાલ મુકુંદ દવેના સોનેટ કાવ્યો હોય, બકા ઠાકોરના સોનેટ કાવ્યો હોય, ઉમાશંકર જોશીના જે સોનેટ કાવ્યો હોય, આ બધાના સોનેટ કાવ્યો, ઉસ્તના સોનેટ કાવ્યો હોય, તે બધાના સોનેટ કાવ્યો ભેગા કરીને હું એક નવું નામ આપીને એને મારા નામે પ્રકાશિત કરું, એને સંપાદન કર્યું કહેવાય. તો સંપાદન કરનારને શું કહેવાય? સંપાદક. એ લેખક નથી, સંપાદક એ લેખક નથી, સર્જક નથી. એ પોતે શું કરે છે? બીજાની જે કોઈ કૃતિ છે એની અંદર થોડોક ફેરફાર કરીને પોતાના નામે પ્રકાશિત કરે છે, બધાને ભેગું કરે છે. એને જેમ કે કહીએ ને ચૂંટેલા કાવ્યો, ચૂંટેલી કૃતિઓ, તો એને સંપાદન કહેવાય છે. હા, એપમાં સંધિના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ટૂંક સમયમાં મુકાઈ જશે. ઓકે, ધીરુબેન પટેલનો જન્મ વડોદરામાં થયેલો છે. હા, ધીરુબેન પટેલનો જન્મ વડોદરામાં છે. તો આ વાત છે સર્જન, ભાવન, વિવેચન અને સંપાદન, એટલે સાહિત્ય ક્ષેત્રે ચાર પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે. વાત કરીએ આપણે ધીરુબેન પટેલની, હવે એમના જીવન અને કવન વિશેની ચર્ચા કરીએ. ધીરુબેન પટેલ, એમનો જન્મ 29 મે 1926 રોજ વડોદરા ખાતે થયેલો છે. એમનું વતન ક્યાં છે? વડોદરા છે. ક્યારે છે? તો 29 મે. જો મિત્રો તમે વિકિપીડિયામાં જુઓ છો તો ત્યાં તમને 25 મે આપેલી છે, પણ એમની સાચી જન્મ તારીખ 29 મે છે. આ યાદ રાખજો. પિયુષભાઈએ મને કમેન્ટમાં કર્યું, લખ્યું છે કે 25 મે 1926 વડોદરામાં એમનો જન્મ છે. તો ના, 25 મે નહીં પણ 29 મે 1926. મિત્રો તમને કદાચ યાદ હશે કે પરમ દિવસે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ધીરુબેન પટેલના વ્યાખ્યાન ગોઠવાયેલું, કે એમની કૃતિઓ વિશે એક વિવેચન પ્રવૃત્તિ ગોઠવાયેલી. કઈ સંસ્થા દ્વારા? તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા. એ પરમ દિવસે જ આખું વ્યાખ્યાનમાળા ગોઠવાયેલી, ને એની અંદર ધીરુબેન પટેલે પણ વક્તવ્ય આપેલું કે જેઓ 95 વર્ષની ઉંમર
વિતાવી ચૂક્યા છે અને 96મા વર્ષમાં એમનો પ્રવેશ થયો છે. ઓકે, મૂળ વતન છે ચરોતર પ્રદેશનું ધર્મજ ગામ. એમના માતાનું નામ છે ગંગાબા, પિતા છે ગોરધનભાઈ. એમને અભ્યાસ કર્યો છે તો એમને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં સાંતાક્રુઝની પોદ્દાર હાઈસ્કૂલમાં મેળવેલું છે. ત્યારબાદ તેમને ઉચ્ચતર શિક્ષણ, એટલે કે પ્રાથમિક શિક્ષણ એને મુંબઈમાં સાંતાક્રુઝ પોદ્દાર હાઈસ્કૂલમાં મેળવ્યું છે. જ્યારે એમને ઉચ્ચતર હાઈસ્કૂલનું જે શિક્ષણ છે એ મુંબઈની એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટ જે સંસ્થા છે એની અંદર મેળવ્યું છે. ત્યારબાદ તે 1945માં અંગ્રેજી વિષય સાથે બીએ પ્રાપ્ત કરે છે. આ પણ મુંબઈ યુનિવર્સિટીની અંદર જ બીએ કરે છે. ત્યારબાદ 1948માં તેઓ એમએનો અભ્યાસ પૂર્ણ કરે છે. 1948માં જ્યારે એમએ પૂર્ણ કરે છે ત્યારે તરત જ એમને નોકરીની શરૂઆત કરી દીધી છે કે પોતે એક પ્રોફેસર તરીકે, અધ્યાપિકા તરીકે નોકરી કરે છે. હા, 2001માં આગંતુકને એવોર્ડ મળેલો, જે 1996માં રચાયેલી કૃતિ છે. અહીંયા ધીરુબેન પટેલની તસવીર તમે જોઈ શકો છો. ધીરુબેન પટેલ, એમના વ્યવસાય વિશે વાત કરીએ તો 1949થી 1963 સુધી ભવન્સ કોલેજ મુંબઈમાં તેઓ અધ્યાપિકા તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ 1963થી 1964 દરમિયાન દહીંસર કોલેજમાં એવો અંગ્રેજીના અધ્યાપક રહ્યા છે. જો એમનો મેઇન વિષય કયો છે તો અંગ્રેજી છે, અંગ્રેજીના અધ્યાપક રહી ચૂક્યા છે. ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક, થોડો વખત આનંદ પબ્લિશર્સનું એમણે સંચાલન પણ કર્યું છે. આનંદ પબ્લિશર જે પ્રકાશિત થતું હતું એનું સંચાલન પણ એમણે કર્યું છે. 1963-64ના વર્ષથી તેઓ કલ્કી પ્રકાશન, કયું પ્રકાશન છે, કલ્કી પ્રકાશન એની અંદર જોડાય છે, એનું સંચાલન પણ કરે છે. 1975 સુધી તેઓ સુધા સાપ્તાહિકના તંત્રી રહ્યા છે. 2003-04માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અહીંયા એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા સર્જક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નથી, તો નથી પૂછાય તો ધીરુબેન પટેલ છે. બરાબર, આ રીતે પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે પરીક્ષામાં. આગળ વાત કરીએ તો એમના સર્જન વિશે, તો મિત્રો સર્જનની શરૂઆત એમણે 1955માં કરી દીધેલી છે. 1955ની અંદર તેઓ જે સાપ્તાહિકો છે એ સાપ્તાહિકોમાં લખવાની શરૂઆત કરે છે. એમને સૌ પ્રથમ નવલકથા પણ આપણને મળે છે, નવલિકા પણ મળે છે. નવલકથા લખવાની શરૂઆત એમને 1968થી કરેલી છે. જ્યારે એમને લઘુ નવલની શરૂઆત છે એ 1955થી કરેલી છે, અને નવલિકા છે 1955થી એને શરૂઆત કરેલી છે. તો એવા સર્જન વિશે આપણે વાત કરીએ કે વાંસનો અંકુર 1968માં લખાયેલી છે. વાંસના અંકુરનો જે મુખ્ય પાત્ર છે કેશવ, આ દાદાજીનો લોકલાડીલો જે કેશવ છે વિપુલભાઈ, સંપાદકને કોપીરાઇટ ના લાગે કારણ કે એ લેખકની મંજૂરી લઈને કાર્ય કરતા હોય છે. બરાબર, સંપાદન એક એવું માધ્યમ છે એને ક્યારેય કોપીરાઇટ ના લાગે કારણ કે જે તમે ઓથેન્ટિક કોઈ લેખકની મંજૂરીથી એને તમે તમારા નામે નથી ચડાવી દીધું અને તમે ત્યાં લખો છો કે આ આની કૃતિ છે, એ કૃતિ નીચે એનું નામ આવે છે લેખકનું, પછી એને તમે તમારા નામે સંપાદિત કરો છો એટલે એમાં કોપીરાઇટ ના લાગે. બરાબર, વાંસનો અંકુર એનું મૂળ પાત્ર છે કેશવ. પાત્રો લખવા હોય તો લખતા જજો. વાંસનો અંકુર અહીંયા જોજો, એક આધુનિક સર્જક છે, અનુઆધુનિક સર્જક છે. આ ધીરુબેન પટેલે એક માધ્યમ બનાવ્યું છે વાંસનો અંકુર. ત્યાં વાંસનો અંકુર એટલે કઈ નવા અંકુરો ફૂટવાની વાત અહીંયા લેખિકા નથી કરતા, પણ એ શું કહે છે કે વાંસના અંકુરની અંદર એક સંવેદનશીલ હૃદય, દાદાનો લોકલાડીલો જે કેશવ છે એ કેશવ સંવેદનશીલ હૃદયનો છે, એ સંવેદનશીલ હૃદય ધરાવે છે, પરંતુ એની અંદર એવો એક વાંસનો અંકુર ફૂટે છે કે જે વિદ્રોહ વૃત્તિની અંદર ઠેલાતો જાય છે, એની વાત એને વાંસના અંકુરની અંદર કરેલી છે. એક ભલો માણસ 1979માં એની પાસેથી પ્રાપ્ત થાય છે. તો એક ભલા માણસની અંદર પણ સરળ પ્રકૃતિનો જે ગભરુ મહેતાજી છે, આ મહેતાજી ઉત્સવ નામે પ્રકાશિત, જે દાણચોર ઉત્સવ છે એના નામે બહાર આવે છે એની વાત
એમાં કરેલી છે એક ભલો માણસ, જે 1979 માં આપણને મળે છે. આંધળી ગલી, આંધળી ગલી ની અંદર મૂળ પાત્ર છે, નાયિકા છે કુંદન, એની વાત છે. આ જે કુંદન નાયિકા છે, અહીંયા પાત્ર છે ઉત્સવ. ઉત્સવ આ જે કુંદન નાયિકા છે, એ નાયિકા મુંબઈ ની અંદર ઘર ભાડે શોધવા જાય છે, અને એ ઘર ભાડે શોધવા એની શું મથામણ કરવી પડે છે, એ મથામણ એની અંદર વ્યતીત કરી છે. અને પછી એ આખી રૂપક આપ્યું છે કે એ કુંદન ઘર શોધતા શોધતા એને ઘર તો મળી જાય છે, પરંતુ એક આંધળી ગલીનું એને રૂપક આપી દીધું છે કે મુંબઈની અંદર એ આંધળી ગલીમાં ખોવાઈ જાય છે કુંદન, એની વાત કરે છે. કાદંબરીની માં 1988 માં રચાયેલી આ કૃતિ છે. કાદંબરીની અંદર મુખ્ય પાત્ર છે કાદંબરી. આ કાદંબરી જ્યારે નાની છે, નાનપણથી જ એની સગાઈ થઈ જાય છે, ગરીબ કુટુંબની છે, દેખાવડી છે, બહુ સુંદર દેખાય છે. એનું વર્ણન લેખિકાએ જબરદસ્ત રીતે કરેલું છે. એની અંદર સરસ મજાનો કુમળો ચહેરો, કુમળો દેહ, અને એની સગાઈ ગભરું સ્વભાવ. એની સગાઈ એ એક ગર્ભ શ્રીમંત, પોતાનું કુટુંબ પરિવાર ગરીબ છે, પરંતુ એની સગાઈ એ ગર્ભ શ્રીમંત કુટુંબની અંદર થાય છે, ગર્ભ શ્રીમંત પરિવારની અંદર થાય છે. એના પિતા એને કુટુંબ જોઈને પરણાવી છે. જોજો, કુટુંબ જોઈને પરણાવી છે. એને છોકરો જોયો નથી, છોકરો નમાલો છે, રખડેલ છે, પીતેલ છે, આવો બતાવ્યો છે. એના એની માતાની જે શિખામણ છે કે બેટા ગમે તે થાય પણ પતિની સેવા કરજે, સાસુ સસરાની સેવા કરજે, નણંદ અને સાસુથી થોડીક દૂર રહેજે, બહુ ચંચુપાતમાં પડતી નહીં, અને પોતાના પતિને માથે ચડાવીને ચાલજે. અહીંયા બિચારી સાસરે આવે છે, બધું કામ સંભાળી લે છે, આખું ઘર પોતે સંભાળી લે છે કાદંબરી. નાની ઉંમરમાં એના લગ્ન થઈ ગયા છે. ઘરે જઈને એના પતિનો જે અત્યાચાર છે કે દારૂ પીવે છે, એને મારે છે, એની પાસેથી જે પૈસા છે એ લૂંટ લઈને જતો રહે છે, અને એના દારૂ પી છે. સાસુ સસરાથી પોતે અલગ રહેશે, સાસુ નણંદ અને સસરા, કારણ કે બંને સ્વતંત્ર રહેશે કાદંબરી અને એનો પતિ. પણ બહુ મારજોડ થાય છે એટલે પિયર જાય છે, એટલે પિયરમાં પોતાની માને વાત કરે છે, એટલે માં કે બેટા ગમે તે થાય પણ આપણે હવે પડ્યું પાનું નિભાવી તો લેવું જ પડે ને, એવી વાત કરે છે કે સાચો પતિ તારો, સાચો સગો તારો પતિ છે, એ વાત કરે છે. અને કાદંબરી હવે છેવટે ઘરે આવે છે પાછી, કારણ કે હવે પિયરમાં તો કોઈ આશરો રહ્યો નથી, માએ ચોખ્ખું આવું કહી દીધું ત્યારે. એટલે એ પોતે એની સાસુ અને નણંદની વાત કરે છે, કારણ કે સાસુ અને નણંદને ખબર છે, પેલીને ખબર છે મારો ભાઈ આવો છે, મારો દીકરો આવો છે, વહુ તો સારી છે એને ખબર છે. પરંતુ આ વાતની જ્યારે જાણ થતા, હવે કાદંબરીની તો એક જ આશા છે કે જો એને ખબર પડશે કે ઘરમાં પૈસા નથી ને હું આવી રીતે બીજાને વાત કરું છું, તો એ આત્મહત્યા કરી લેશે. તો એ પહેલા આ કાદંબરીનો પતિ જે છે, એ પહેલા પોતે કાદંબરી એ મરી જશે એમ કે હવે આત્મહત્યા કરશે, કારણ કે હવે પૈસા તો છે નહીં, હવે શું ખાશે શું પીશે. ત્યારે એની બીકમાં કાદંબરી આત્મહત્યા કરવા માટે તૈયાર છે, પોતે મરવા માટે તૈયાર છે, અને જીવી મરવા માટે તૈયાર છે. તરત જ એના સાસુ અને નણંદ આવે છે અને કાદંબરીને આત્મહત્યા કરતા બચાવે છે. અને એ વાત એને કાદંબરીની માની જે શિખામણ છે એમાં વાત કરેલી છે. આગંતુક એ 1996 માં રચાયેલી સાહિત્ય અકાદમી એવોર્ડથી પુરસ્કૃત નવલકથા છે, કે જેને 2001 ની અંદર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હા, કાદંબરી જે કૃતિ છે, આ કાદંબરીની માં છે, કાદંબરી કૃતિ છે, સંસ્કૃતની મૂળ કૃતિ છે, એનો બાણભટ્ટે અનુવાદ કર્યો છે. બાણભટ્ટની કાદંબરીનો અનુવાદ કવિ ભાલાણે કર્યો છે. ઓકે, 1996 માં આગંતુક રચાયેલી છે. ત્યાર પછી એમની નવલકથા છે વડવાનલ, 1963 મળે છે. સીમડાના ફૂલ 1976 માં પ્રાપ્ત થાય છે. એક ફૂલ ગુલાબી વાત અને હુતાશન, આ પણ આપણને એની પાસેથી પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કાદંબરીની માં, સીમડાના ફૂલ, આંધળી ગલી, વાંસનો અંકુર અને આગંતુક, એ કૃતિના મુખપૃષ્ઠ તમે જોઈ શકો છો. એના વાર્તા સંગ્રહો છે અધૂરો કોલ 1995 માં, પહેલી વાર્તા છે અધૂરો કોલ, બહુ મજાની વાર્તા છે. એક લહેર, વિશ્રંભ કથા, ટાઢ, એના નાટકો છે. પહેલું નાટક એ છે કે પહેલું ઇનામ 1955 માં આપણને એની પાસેથી પ્રાપ્ત થાય છે. પંખીનો માળો એ પણ એની રચના છે. વિનાશ ને પંથી,
મનનો માનેલો અને આકાશ મંચ. મિત્રો, આ એના વાર્તા સંગ્રહો છે ને, અધૂરો કોલ છે, વિશ્રમ કથા છે, ટાઢ છે, એક લહેર છે. આ વાર્તા સંગ્રહોની અંદર એ બહુ મજાની વાત લઈને આવે છે. એવું કહે છે, ગુડ મોર્નિંગ, અરે એના વાર્તા સંગ્રહોની અંદર ની એક મજાની વાર્તાઓ છે, એની વાર્તાઓ આપણને બહુ મજાની આપણને મળે છે. એના વાર્તા સંગ્રહની વાત કરીએ ને તો બહુ સરસ એવી વાત કરે છે કે એનું જે પહેલો વાર્તા સંગ્રહ આપણને મળે છે કે અધૂરો કોલ, પછી એક લહેર છે, વિશ્રમ કથા છે, એની અંદરની એક વાર્તા છે કે હરીફ છે, ધીમો ઝેર છે, મયંકની માં છે, બે દોસ્ત છે. મિત્રો, વાર્તા સંગ્રહ અને વાર્તામાં તો આપણને ખ્યાલ છે ને, વાર્તા સંગ્રહ કોને કહેવાય કે ઘણી બધી વાર્તાઓ એક જ લેખકની ભેગી થઈ હોય અને એક આખો સંગ્રહ બહાર પડે એને વાર્તા સંગ્રહ કહેવાય, પણ એની અંદરની જે વાર્તા હોય એને એક વાર્તા કહેવાય. તો હરીફ છે, મયંકની માં છે, બે દોસ્ત છે, પછી એક મુસાફીર છે, આ એની નમૂનેદાર વાર્તાઓ છે. તો એક મુસાફીર છે ને, એ વાર્તાની અંદર બહુ મજાની વાત કરે છે કે આ મુસાફીર, આ જે મુસાફીર છે એ અભદ્ર વર્તન કરે છે, અને એ દર્શાવવા માટે એની જે નાયિકા છે શોભન, એ શોભનના જે ત્રાસ છે એની નાયિકા છે સ્વાતિ. આ સ્વાતિ અને શોભન, એક મુસાફીરની વાત કરું છું, એક મુસાફીર, એક વાર્તા છે. એક મુસાફીરની અંદર નાયિકા છે સ્વાતિ. આ સ્વાતિ, નાયિકા સ્વાતિ છે, આ સ્વાતિ છે એ શોભનનો ત્રાસ એટલો બધો વધતો જાય છે, પરંતુ પોતે એ અલગ થવા માટે, જોજો અહીંયા આધુનિક લેખિકા છે, અનુઆધુનિક યુગનું સર્જન છે, એની અંદર આપણા જે સમાજની અંદર જે વાર્તાઓ થાય છે ને, જે સમાજની અંદર જે ઘટના ઘટે છે ને, એ ઘટનાને લઈ આવે છે. અહીંયા નારી શક્તિને ઉજાગર કરતી આ ટૂંકી વાર્તા છે એક મુસાફીર, કે સ્વાતિ કોઈની સામે બોલી નથી શકતી, પોતે ગભરું અવાજની છે, ગભરું છે, એનો સ્વભાવ ઉતાવળિયો છે ખરો, એ બહુ ઉતાવળિયા સ્વભાવની છે, પરંતુ શોભનની જે વાત રજૂ કરવાની છે ને, તેમાં સહેજ પણ ઉતાવળ કરતી નથી, અને એક હિંમત દર્શાવે છે, અને હિંમતવાન સ્ત્રી તરીકે પોતે બહાર આવે છે. એટલે અહીંયા નારીવાદી નવલિકા પણ એને કહી શકાય છે. પહેલું ઇનામ છે પંખીનો માળો છે, વિનાશને પંથે, મનનો માનેલો અને આકાશ મંચ, એની રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે. આ એના નાટકો છે, એને સૌ પ્રથમ કૃતિઓ એટલે કે લખવાની શરૂઆત નાટક અને વાર્તાથી કરેલી છે. આગળ જોઈએ તો એની હાસ્ય કથાઓ પણ છે, પરદુખ ભંજન, પેસ્તનજી, ગગનના લગ્ન, કાર્તિક અને બીજા બધા, કાર્તિક અને બીજા બધા. જો અહીંયા તમે જોઈ શકો છો કે ગગનના લગ્ન એનું જે હાસ્ય કથા છે એનું મુખપૃષ્ઠ છે, ગાડાના પૈડા જેવડા રોટલાની વાત, ડેન્ડ્રી ડ્રાડ, એ પણ ધીરુબેન પટેલની આપણને કૃતિ મળે છે. એના એકાંકી સંગ્રહો છે નમણી નાગર વેલ, માયા પુરુષ, એનું રેડિયો નાટક છે મનનો માનેલો. મિત્રો, તમે કદાચ રેડિયો નાટકની અંદર વાત કરીએ તો આંધળી માનો કાગળ એ ઇન્દુલાલ ગાંધીની છે. આંધળી માનો કાગળ ઇન્દુલાલની છે, એ નવલકથા ન કહેવાય. આંધળી માનો કાગળ જો કાવ્ય હોય તો એને નવલકથા ના કહેવાય. પિયુષભાઈ, સુપ્રભાત પિયુષભાઈ, હા, અંધારી ગલીમાં સફેદ ટપકા એ હિમાંશી શેલતની કૃતિ છે. અંધારી ગલીમાં સફેદ ટપકા એ હિમાંશી શેલતની કૃતિ છે. મિત્રો, એપની અંદર એવું બને ને, કારણ કે અહીંયા કેવું, અમે કોઈ સર્જકનો જન્મદિવસ હોય તો એને લઈને આવતા હોય, અને એપની અંદર જે આપણે પરીક્ષામાં પૂછાય છે એ બધા લેખકો જે ફિક્સ છે બધાને આપણે લઈ લીધા છે. અને એ પણ તમે ચિંતા ન કરો કે આ જે અહીંયા લઈએ છીએ એ ટૂંક સમયમાં એપની અંદર પણ આપણે એને નવા નવા વિડીયો તરીકે લઈને આવીશું, એ પણ ચિંતા ના કરો. બરાબર, એપની અંદર પણ આવશે.
અને યુટ્યુબ પર પણ હશે. બતકનું બચ્ચું એનું બાળ સાહિત્ય છે. બતકનું બચ્ચું, મિત્રાના જોડકણા, કાકુ માકુ અને પૂંછડીની પંચાત, ગાડાના પૈડા જેટલા રોટલાની વાત, મીનુની મોજડી, ડેન્દ્રી ડ્રાડ, મિસ્સી સિસ્તુર બબુઆ અને વરસાદ, આ પણ એની પાસેથી આપણને મળતું બાળ સાહિત્ય છે. ધીરુબેન પટેલના બાળ નાટકો વિશે વાત કરીએ તો અંડેરી ગંડેરી ટીપરી ટેન, ગોરો આવ્યો, ગગન ચાંદનું ગધેડું, સૂતર ફેણી, મમ્મી તું આવી કેવી, પાઈ પાઈ, આરબ અને ઊંટ, આ એના બાળ નાટકો પણ આપણને મળે છે. એની પાસેથી અનુવાદિત કૃતિ મળે છે ટોમ સાયર, હક્કલબરી ફિનના પરાક્રમો એની અંદર રજૂ કરેલા છે. એની ટૂંકી વાર્તા છે ચોરસ ટીમ્પુ, ચોરસ ટીપુ, જે સંગ્રહ છે 2018માં પ્રકાશિત થયેલો છે. એનું કાવ્ય સંગ્રહ છે કિચન પોએમ્સ 2011, અંગ્રેજીમાં લખાયેલો છે. કિચન પોએમ્સ 2018માં એને ગુજરાતીની અંદર પણ લખ્યો છે. જો 2011માં કિચન પોએમ્સ અંગ્રેજીમાં લખ્યો છે કાવ્ય સંગ્રહ, 2018માં એને ગુજરાતીની અંદર રજૂ કર્યો છે. એની ફિલ્મ છે ભવની ભવાઈ, એ 1980માં પ્રકાશિત થયા છે. અહીંયા તમે કદાચ પાછળ એનું બેકગ્રાઉન્ડ છે તમને દેખાતું હશે કે ભવની ભવાઈનું મેં લીધેલું છે. ધીરુબેન પટેલને જે મળેલું સન્માન છે અને જે મળેલા એવોર્ડ છે એ વિશે વાત કરીએ તો ઈસવીસન 1980ના વર્ષનો રણજીતરામ સુવર્ણ ચંદ્રક આપણને એની પાસેથી પ્રાપ્ત થાય છે. 1981માં કેએમ મુનશી સુવર્ણ ચંદ્રક મળે છે. કેએમ મુનશી એટલે કે કમા મુનશી સુવર્ણ ચંદ્રક એને પ્રાપ્ત થાય છે. 1996માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર એમ બે પુરસ્કાર પ્રાપ્ત થાય છે. 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થાય છે. નવલકથા આગંતુક માટે 2001માં સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. જોજો આ ખાસ યાદ રાખજો કે આગંતુક માટે એને મળેલો છે 2001માં સાહિત્ય અકાદમી ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર. કઈ ભાષા માટેનો? ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર એને મળે છે. રેડિયો નાટક એટલે શું એવું પૂછે છે પિયુષભાઈ. હા, ધીરુબેનના વાર્તામાંથી કેતન મહેતાએ ભવની ભવાઈ લખેલી ને એ ફિલ્મ 1980માં પ્રકાશિત થયેલી, બરાબર. આ તમે મિત્રો છે ને બધું વિકિપીડિયા વાંચો છો ને તકલીફ ત્યાં પડે છે. જયદીપભાઈ નું એવું કેવું છે કે પ્રેમાનંદ 10 મિનિટમાં પૂરો થાય. મિત્રો એમાં કન્ટેન્ટ છે ને કશું જ અલગ નથી. યુટ્યુબની અંદર લાઈવ થઈએ ને એટલે કમેન્ટ હોય અમારી સાથે, ઇવન કે જો લાઈવ ક્લાસની અંદર જોડાયો, કારણ કે અમે જે તમારી અહીંયા કન્ફ્યુઝન છે ને એ દૂર કરું છું. કન્ટેન્ટ કશું જ અલગ નથી હોતું, પણ રેકોર્ડેડ વિડીયોની અંદર કેવું હોય કે અમારે ફક્ત એક ટોપિક ભણાવવાનો છે, એની સાથે અમારી સાથે કોઈ સંવાદ થતો નથી. અહીંયા યુટ્યુબની અંદર છે લાઈવ ક્લાસ ચાલે છે, લાઈવ લેક્ચર્સ ની અંદર કેવું છે કે સ્ટુડન્ટ અમને સામે કમેન્ટ કરે છે. એ કમેન્ટ કરે છે ત્યારે એનો જવાબ આપવા માટે 30 સેકન્ડનું અંતર હોય છે. અમે જ્યારે અહીંયા વિડીયો ચાલુ કરીએ છીએ ને તમારી સમક્ષ આવે ત્યાં 30 સેકન્ડનું અંતર હોય છે. અમે એ સેકન્ડ એ ટાઈમ જોઈને ચાલીએ છીએ ને એમાં કન્ટેન્ટમાં કોઈ ફેર હોતો નથી. બલકે એ કન્ટેન્ટ જો તમને એપમાં મળ્યું છે ને એ કન્ટેન્ટ તો વધારે જ છે, પણ એ વિડીયોની અંદર તમને ઝડપથી પતી જાય છે. કેમ? કારણ કે કોઈ આદાન પ્રદાન થતું નથી ને એટલે જલ્દી પતે છે. બાકી પ્રેમાનંદ છે ને 2 કલાક જો વાર્તાલાપ સાથે ચલાવે તો 2 કલાક પણ ચાલે. ઓકે, એટલે એવી પેલા એમાં ના રહેશો મૂંઝવણમાં કે એપમાં ઓછું છે ને યુટ્યુબમાં વધારે છે. યુટ્યુબની અંદર કેવું થાય, તમે અમારી સાથે લાઈવની અંદર વાર્તાલાપમાં જોડાયેલા હોવ છો ને એટલે ત્યાં તમને વધારે સમય લાગે છે. બાકી કન્ટેન્ટ તો સેમ જ હોય, કારણ કે પ્રેમાનંદે જેટલું લખ્યું છે આ એની અંદર બીજી એક વાત કરવાની તો પણ રહી જ ગઈ હતી કે એના જે ગુરુ રામચરણ હરિહર છે એની જે વાત કરેલી એ વાત એપમાં છે પણ યુટ્યુબ ઉપર રહી ગયેલી, કારણ કે પછી ટાઈમ પૂરો થઈ ગયેલો. ઓકે, હા, સુદામા ચરિત આખ્યાન પૂછે તો નરસિંહ મહેતાની પણ પ્રેમાનંદ લખવાનું થાય, કારણ કે સુદામા ચરિત એ પ્રેમાનંદ નું આખ્યાન છે. નરસિંહ મહેતાએ તો શરૂઆત કરેલી છે, એને આખ્યાન છે એવું એના લક્ષણો દેખાયા છે. વિપુલભાઈ,
વિરલભાઈ એના લક્ષણો દેખાયા છે, પણ સુદામા ચરિત આખ્યાન એ પ્રેમાનંદનું છે. ઓકે, ઓકે, બધું ઓકે છે નિશાનભાઈ? ઓકે. હા, મને પિયુષભાઈ પ્રશ્ન કરે છે કે બેન, રેડિયો નાટક એટલે શું? તો રેડિયો નાટક એટલે કે જે કદાચ તમે સાંભળતા હશો, ધૂમકેતુની જે વાર્તાઓ હતી ને, એ વાર્તાઓ રેડિયો આકાશવાણીથી જે પ્રસારિત થતી હોય એની અંદર એવા સંવાદ મૂકવામાં આવે. નાટક જો તમારે સ્ટેજ ઉપર બજાવવાનું હોય, રંગમંચનું નાટક હોય, તો એ રંગમંચનું નાટક આખું અલગ હોય, કારણ કે એની અંદર પાત્ર સમક્ષ આવશે ને, પાત્ર તમારી સમક્ષ હાજર રહેશે, તો એના બધા જ સંવાદ છે ને એ તમે સાંભળી શકશો, તમે જોઈ શકશો, અને રંગમંચ ઉપર ભજવાય છે એટલે તમે જોઈ શકો છો. પણ રેડિયો નાટક એટલે એવું નાટક કે જેને ફક્ત ને ફક્ત એના હાવભાવને બોલીને વ્યક્ત કરવાના હોય છે, એટલે એવું નાટક જે રચે છે ને એ આખું નાટક અલગ છે, બરાબર? એટલે રેડિયો નાટકની આખી રજૂઆત અલગ હોય, રંગમંચના નાટકની અલગ રજૂઆત હોય. કદાચ તમે એફએમ સાંભળતા હોય, રેડિયો ટીવી સાંભળતા હોય ને, રેડિયો, તો એ રેડિયો સાંભળતા હોય તો એની અંદર ઘણા બધા આખ્યાનો ભજવાતા હોય છે, એ પણ આખ્યાનો પણ કહેવાય છે. ઘણા બધા નાટકો એની અંદર બ્રોડકાસ્ટિંગ, ધૂમકેતુની જે વાર્તાઓ છે ને, ધૂમકેતુની વાર્તાઓનું બ્રોડકાસ્ટિંગ પણ ધૂમકેતુ એ જાતે કરેલું, તો એ આકાશવાણીના માધ્યમથી ઘણું બધું કરી શકતા હતા. તો આકાશવાણીના માધ્યમથી જે નાટકો પ્રસારિત થાય છે એને રેડિયો નાટક કહેવાય છે, અને એનું કથા વસ્તુ આખું તદ્દન અલગ હોય છે. ઓકે, ચલો નવલકથા આગંતુક માટે 2001 મહિને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો મિત્રો, અહીંયા આપણે ધીરુબેન પટેલની જે ચર્ચા હતી, એમનું જે સાહિત્ય સર્જન છે, એમની કૃતિઓની અંદર કેવો ઓપ લાવ્યા છે એની વાત, એમને મળેલા સન્માન એની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવ્યા છે. હું ડેલી તમારા વિડીયો જોઉં છું. થેન્ક યુ. હા પિયુષભાઈ, વિકિપીડિયામાં ઘણી વાર ભૂલો પણ હોય છે. આ તમારો જે મેં પ્રશ્ન જોયો ને કે 25મે, તો પરીક્ષાની અંદર જ્યારે આપણને ઘણી વાર મેં પ્રશ્ન જોયા છે પ્રશ્નો, તો એની અંદર ઘણી વાર સાલવારી પૂછે છે, તો એ સાલવારી પૂછે છે, ઘણી વાર કૃતિઓની સાલવારી પણ પૂછાય છે. મેં અગાઉના પેપરની અંદર જ્યારે પ્રશ્નો ચેક કરે ને ત્યારે એ સાલવારી પૂછે છે, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વિકિપીડિયામાંથી એ નહીં ઉઠાવવાનું, કારણ કે બધું જ વિકિપીડિયામાં સાચું જ, હા સાચું હોય છે, એ લોકોનો સોર્સ છે જે સાચો છે, પરંતુ ટાઈપિંગ મિસ્ટેકના કારણે 29મેનું 25મે થઈ શકતું હોય છે, એટલે આ આપણે ધ્યાન રાખવાનું. એટલે જ્યાં સુધી મળે ને ત્યાં સુધી ઓથેન્ટિક બુક વાંચો તો સારું છે. ઓકે, ચલો, લાગે છે કે હવે કોઈને કઈ પ્રશ્ન રહ્યો નથી, બરાબર? તો મળીએ નવા ટોપિક સાથે, નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી આવજો. Because